શહેરના હરની લેક ઝોન ખાતે સર્જાયેલી બોટ દુર્ઘટનાના પ્રકરણમાં બુધવારે રાત્રે શહેર પોલીસ તંત્ર સમક્ષ સરેન્ડર થયેલા મુખ્ય સૂત્રધાર પરેશ શાહની એસઆઈટી દ્વારા સત્તાવાર રીતે ધરપકડ દર્શાવવામાં આવી હતી. પરેશ શાહને હાલોલ કાલોલ રોડ ઉપરથી ઝડપી પાડ્યો હોવાનું કાલે એસઆઈટીના અધ્યક્ષ એડિશનલ સીપી મનોજ નીનામાએ જાહેર કર્યું છે. ગુરુવારે સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસઆઈટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે પરેશ શાહ તારીખ 18 જાન્યુઆરીએ ઘટનાના દિવસથી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. આણંદ અને પંચમહાલ જિલ્લામાં આશરો લીધો હતો. ખાસ કરી વાસદ અને હાલોલ આસપાસના વિસ્તારમાં છૂપો આશ્રય લઈ રહ્યો હતો. અત્યાર સુધી કોણે આશરો આપ્યો હતો, પડદા પાછળ કોણ હતો વગેરે બાબતે તપાસ કરાઈ રહી છે. આ સંદર્ભે પત્રકાર પરિષદમાં એસઆઈટીના અધ્યક્ષ એડિશનલ સીપી મનોજ નીનામાએ માહિતી આપી હતી. હરણી લેક ઝોન મેં જો 18 તારીખ જો બનાવ બના ઉસકે અનુસંધાન મેં ઇન્વેસ્ટિગેશન કે દોરાન હમારી એસઓજી પીસીબી ઓર ક્રાઇમ બ્રાન્ચ કી જો ટીમો હૈ વો ટીમ હરેક એક્યુઝ કે પીછે સર્વેલન્સ ટેકનિકલ સર્વેલન્સ કે આધાર પર એક ગોપાલ શાહ હૈ તો ઉનકો હમે રાયપુર છત્તીસગઢ સે ઉસકો એરેસ્ટ કિયા હૈ ઓર જો દૂસરા એક્યુઝ હૈ પરેશ શાહ ઉસકો હમને હાલોલ સે અરેસ્ટ કિયા હૈ દોનો કો આજ સીટ કે સામને લાયા ગયા હૈ ઓર ઉનકો અરેસ્ટ બતાયા ગયા હૈ કરીબ 3:30 બજે અભી પ્રાઇમરી અમારા ઇન્વેસ્ટિગેશન ચાલુ હૈ ઓર કલ હમે ઇન લોગો કો કોર્ટ કે સામને પેશ કરેંગે ઓર રિમાન્ડ કે લે જાયેંગે તો રિમાન્ડ જૈસે મિલતા હૈ તો ઉસકે બાદ હમ ઉસકે ડીપ ઇન્વેસ્ટિગેશન કરેંગે ઓર જો ભી વો કહાં ગયા થા કબ બરોડા છોડા થા બરોડા સે કહાં કહાં ટ્રેવેલ કિયા કહાં કહાં વો રુકા હૈ વો સબ જીતના ભી હમારે પાસ ઇન્ફોર્મેશન આયેગા ઉસ ટાઈમ આપકો આપકે સમક્ષ પેશ કિયા જાયેગા ઓર જો પુરાને જો 6 આરોપી હમને સબ પકડે થે આજ ઉનકા રિમાન્ડ ખતમ હો રહા થા તો નામદાર કોર્ટ કો હમે ફિર સે રિક્વેસ્ટ કિયા તો સબકા 31 તારીખ તક રિમાન્ડ મિલા હૈ ફિર સે ફર્ધર રિમાન્ડ તો ફર્ધર રિમાન્ડ કે ટાઈમ મેં પણ હમ ઉનકા ડીપ ઇન્વેસ્ટિગેશન કરેંગે જો જો હમારી કડિયા બાકી હૈ ઇન્વેસ્ટિગેશન જો સાઇડ કરના બાકી હૈ વો સાઇડ હમ ઇન્વેસ્ટિગેશન કરકે જો ઇન્વેસ્ટિગેશન ને જો જો ભી હમે ઇન્ફોર્મેશન મિલતા હૈ વો આપકે સાથ શેર કિયા જાય. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.